36 બ 239 ક 301 ડ 743. ઠીક છે, બેસી છે. ઠીક છે, તારો જવાબ શું છે? ડ. તારો જવાબ ડ કેમ છે? આમાં 30, આમાં સ્થાન કિંમત 3 ની 30, આમાં પણ 30, આમાં 3, આમાં 4. હવે મને કે તારો જવાબ શું છે? ઠીક છે, મને કે કે આમાં 3 ની સ્થાન કિંમત કેટલી છે? કેટલી છે? 43. આની અંદર 1. આની અંદર 39. આમાં 36. તારો જવાબ શું છે? ત્યાં સંકેત કરીને બતાવીશ. શું છે? 743. ઠીક છે, 743 કેવી રીતે આવે તારો જવાબ? મનથી નક્કી કર્યો, પણ કઈ રીતે? તે કઈક તો ગણતરી કરી હશે ને. મનથી નક્કી કર્યો એટલે કેવું? ના, આની આગળ બે સંખ્યા. શું કે છે? આની આગળ બે સંખ્યા. તારો જવાબ શું છે? શું છે? કા. તે પહેલા તો ડાબી દો. ઠીક છે, મને કે અત્યારે તારો જવાબ કહો કેમ છે? કેમ કે આની ત્રણ ત્રણ સ્થાન કિંમત થાય. અચ્છા, સ્થાન કિંમત મને કે અમા ત્રણ ની સ્થાન કિંમત શું છે? બે. શું છે? બે. એક ને બે. બે. આમાં બે. આમાં ત્રણ. આમાં એક. અચ્છા, તો એ રીતે કમા કની તું કે છે સૌથી વધારે થાય. પેલા તે ડ કેમ કીધો તો તારો જવાબ? ત્યાં તે શું વિચાર્યું તું? વધારે સંખ્યા હોય. અને અમા ત્રણ સેના સ્થાનમાં છે? દસમ. અમા
બમા પ્રદર્શન અને ડોમા એકમના સ્થાન. સવારમાં શું પૂછવામાં આવે છે, ત્રણની સ્થાન કિંમત એટલે કોઈ બી સંખ્યા હોય, દાખલા તરીકે આપણો વિકલ્પ છે 136, તો આમાં એકમ પહેલા સંખ્યા હોય, એકમ સંખ્યામાં ફક્ત પહેલી સંખ્યા લેવાય. આગળ બે જીરો મૂકીએ તો આમાં ત્રણની સ્થાન કિંમત 30 થાય છે, કારણ કે આ એકમ છે આ દશક અને આ 100, એટલે હંમેશા 100 જે સંખ્યા આ બાજુ હોય તે મોટી જ ગણાય. તો આવી રીતે ક વિકલ્પમાં છેલ્લો સૌથી પહેલા 3 છે, તેથી 3ની સ્થાન કિંમત સૌથી વધુ છે. તમને બીજા બધાને ખ્યાલ આવે છે?